સૌથી પહેલા આજની સિટી હું તમને જણાવી દઉં, આપણે સિટી ટૂર કરીશું. સિટી વિશે હું બધાને જય શ્રી કૃષ્ણ. આજે સિટી ટૂર કેવી લાગી? કારણ કે બધા જે માહિતી આપણે રોડ ઉપર જે બધી આપતા ગયા, કેવું લાગ્યું બધાને? હા, એવું લાગતું હતું ને કે આપણે ઉતરીને બધું જોવા જઈએ તો કેવું મજા આવે, પણ એમાં એવું છે કે તમે જો ઉતરીને જાશો ને તો અહીંયા અઠવાડિયું પણ ઓછું પડે. તો અહીંયા બીચ આપણે મુલાકાત કરી રહ્યા છે. બીચ જોયું, કેટલો ચોખ્ખો બીચ છે અને સામે બધો નજારો. ખાસ સાચવજો કે આ નજર બીચ ઉપર જ રાખે. ખારું પાણી હોય કઈ વાંધો નહીં, મીઠા પાણી ની તપાસ કરશું, એમાં નવડાવશું. ચાલો હવે આપણે જઈએ. મજા આવી ગઈ ને તમને બધાને? આમ કેવાય ને કે શું કે સર્વિસ વ્યવસ્થિત આપી સહી કરે તો બસ. બીજી વાર આવવાનું મન થાય એવું અમને. વાહ વાહ, અહેસાસ થાય. બિલકુલ, થેન્ક યુ. અરે કોળકીતાને અમે આ બીચ ઉપર ખાસ આવવાનું કહેશું. અમિતભાઈ અને વિશાલભાઈ નો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આગર કિનારે જો નહીં તો મેરા કોઈ નહીં, સાગર કિનારે દિલ પુકારે, તું જો નહીં તો મેરા કોઈ નહીં. વાહ 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 વાહ. સમંદર મેં નહા કે ઓર ભી તમારે શું કેવાનું રે? મજા મોજ ફૂલ મસ્તી મજા આવે છે ને. આમ એવું લાગે છે કે વળી પાછા આપણે જુવાની માં પાછા આવી ગયા. એવું થાય છે કે અમે તો જુવાની માં પેલા સ્ટાર્ટિંગ માં જયારે કે મેરેજ થયા ત્યારે તો આવું એન્જોય કોઈ કરેલું નથી, પણ એમ થાય છે કે અત્યારે અમારી હવે દી આવ્યા, હવે દિવસો આવ્યા છે. અત્યાર સુધી બહુ ડાયડા કર્યા, બહુ સંઘર્ષ કર્યો, પણ અત્યારે અમને એમ થાય છે હવે કૃપા થઈ છે, મજાની જિંદગી જીવીએ છીએ. મરક મરક મલકાવો છો? મરક મરક મલકાય છો. અમારી દયા ભાભી હોય ત્યાં ગરબા જ હોય, વગર ગીતે ગરબા વાગે હો ભાઈ. ગુજરાતી છેલ છબીલા ગુજરાતી. સેમ રાબેતા મુજબ બધું જ આપણે બધું સમજાવીએ, અને જે મોનોરેલ મોનોરેલ કરશું એની પહેલાં બધું આખું આમ ઝુમેરા એની આખી માહિતી. કેવો નજારો છે બધાને? જો આ બાજુ આજુબાજુ બધી જગ્યાએ થી જોજો. આ મોલ છે, બિગેસ્ટ લક્ઝરીસ મોલ. મર્સિડીઝ, કિયા, ટોયોટા, પછી જી વેગન.
દુબઈમાં ઉત્તરાયણ કેવી હોય એ આ તમને બતાવું છે. દુબઈ પબ્લિક પાર્ક આપણા ધાબા ઉપર કરી આ લોકો પાર્કમાં ઉત્તરાયણ કરે. અલ મજાર પાર્ક છે જેમાં અંદર જવાની ટિકિટ છે અને પતંગો આવી ગઈ, દોરી આવી ગઈ. અને અમારા હિતુભાઈ અલ મજાર પાર્ક અલ મમજાર ક્યાં આવ્યું, કેમ શારજા બોર્ડર ઉપર જાય આપણે? હા ભાઈ, અમને ખાસ લઈ લઈએ. જાશું આપણે પતંગ ચગાવવા? આમ તો ધાબા ઉપર જાય કે પહેલી વાર રોડ ઉપર ચગાવશું આપણે? રોયલ પાર્કમાં બગીચામાં પતંગ ચગાવવાની અને એમાં લાઇનમાં વારો આવ્યો આવો એટલે તમારે પતંગ ચગાવવાના પૈસા આપવા પડે. આવી રીતના સિસ્ટમ હોય. અમુક લોકો બહારથી ચગાવે. ગીતો વાગશે, ડીજે વાગશે, પતંગ ચગાવવાની બહુ મજા આવે. થેન્ક યુ. પહેલી વાર દુબઈની અંદર પતંગ ચગાવી. પણ ગુજરાત અને દુબઈની વાત કરીએ તો અહીંકડી પાર્કમાં પતંગ ચગાવવાની અને આપણે ગુજરાતમાં ધાબા ઉપર ચગાવવાની મજા જ કંઈક અલગ હોય છે. અને આ મજા પણ અહીંયા પણ લૂંટી રહ્યો છે. મારો ફેવરેટ તહેવાર છે અને ઉત્તરાયણની અંદર મને ખૂબ જ ગમતું હોય છે. અને આજે આવી રીતના પતંગ ચગાવી મોજ આવી ગઈ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને આવા વિડીયો તમારે જોવા માટે તો કમલેશ મોદીને ફોલો કરવા પડશે. અને કમલેશ મોદી કંઈક નવું કરે છે એ તો તમે બસ સપોર્ટ કરતા રહેજો. હજુ પણ લઈ આવીશું આવી પતંગ ચગાવી. કોને કોને પતંગ ગમતી હોય છે કોમેન્ટ કરજો. દુબઈમાં આવી રીતે ઉતરાણ થતી હોય છે, વાઈ જીતે વાતું હોય અને ઉતરાણ આવી થાય, દરિયા કિનારો હોય. હા હા, બાજુ આજે ઉતરાયણ કરવાની બહુ મજા આવી ગઈ. જોરદાર જોરદાર બધી ફેસિલિટી હતી અહીંયા. હા, નાસ્તાના સ્ટોલ હતા, પછી આઈસ્ક્રીમ ના સ્ટોલ હતા, ડીજે હતું અને મસ્ત પબ્લિક હતી. મસ્ત પબ્લિક, પૈસા વાળા કરતા બાજુવાળું ગ્રાઉન્ડ જોરદાર હતું. ખોટા આપણે એવું લાગે છે પણ અમારા આ ભાઈના કારણે ડીજે વાળા ભાઈ બોલાવ્યા હતા. અત્યારે આપણે દુબઈ આઈલેન્ડ બીચ. દુબઈ આઈલેન્ડ બીચ એક કહેવાય ને કે હજી અંડર કન્સ્ટ્રક્શન છે બધું, હજી રેડી કંઈ નથી થયું, પણ એકદમ શાંતિવાળી જગ્યા. તમે મોસ્ટલી અહીંયા રાતના ટાઈમે આવતા હોય ને બીજા કે આપણી પાસે પેટ્સ છે ને, એટલે અમે બે ડોગીને અહીંયા લઈને આવતા હોય. કારણ કે આ ડોગ બીચ બી છે. આ કયું ડોગ છે? આ છે ડોબરમેન, જે આપણે ઇન્ડિયામાં બ્રાન્ડ હોય છે ને ડોબરમેન. ડોબરમેન તો હું નાનપણથી જોતો હોઉં છું એટલે ઇન્ડિયામાં આ બ્રાન્ડ હોય જ છે. બ્રીડ બ્રાન્ડ બ્રીડ બ્રીડ ડોબરમેન. થેન્ક યુ. જે ડોગ લવર હોય એ લોકો ખાસ. મને તો નાના નાના પપ્પી મજા આવે. અત્યારે આપણે આવી ગયા છે દુબઈ ની અંદર, જે દુબઈ આઈલેન્ડ ડોગ બીચ. હા, મસ્ત મસ્ત છે પપ્પીસ, નાના નાના એલાઉડ છે અહીંયા. હા, એલાઉડ છે. આ ચોકલેટ ક્યુટ છે. આપણે સ્વિમ લઈ આવવાનું. ફીમેલ, ધીસ ઇઝ ફીમેલ. બધા અલગ અલગ ડોગ છે. સ્કાય નામ રે. જબરજસ્ત. પછી તો ઘરે જઈને નવડાવે પડતા છે ને પાછા તો. એવું છે, બધી સિસ્ટમ. ઇવન ડોગે પોટી બી કરી હોય ને તો અલગ અલગ જગ્યાએ એમની બેગ્સ રાખી છે કે કોતરી દી તમે ઉપાડીને પાછી ડસ્ટબિનમાં નાખી શકો. પણ દુબઈમાં જેટલી બધા અહીંયા આવી જાય ડોગ્સ માટે પોતાને. હવે
હવે અમારું ગ્રુપ રેડી થઈ ગયું છે, અમે જઈ રહ્યા છીએ અત્યારે બુર્જ ખલીફા. અત્યારે દુબઈ મોલ ફરી લીધું, દુબઈ મોલની અંદર ઘણા લોકોએ ખરીદી પણ કરી છે અને અત્યારે જઈ રહ્યા છે બુર્જ ખલીફા. બુર્જ ખલીફામાં જસુભાઈ અને ત્યાંની બધાને ટિકિટો આપી દીધી છે, બધા લોકોના વિડીયો આવી જાય, બધાના વિડીયો પણ ફૂટેજ લઈ લીધા છે. તો હવે ત્યાં જઈને બધા ઘણા લોકોએ ફોટો પણ પડાવ્યા હતા અને આ જગ્યાએ ફોટો પડાવવાની ખરેખર જોરદાર મજા આવે. દુબઈ મને આવ્યા હોય તો આવા ફોટા ન પડે એવું ચાલે, બહુ મજા આવે. ફેમિલી સાથે લોકો આવી રીતના ફોટો પડાવવાનું ખૂબ જ એન્જોય કરતા હોય છે. મારા બધાનું જમવાનું રસોઈ ઘરમાં છે, કરામામાં છે, રોડ ઉપર જ છે. જાય આપણે, હા હા, જમવાનું બરોબર છે, બહુ સરસ છે, એકદમ છે એમ ને, તો બસ બરાબર મજા આવી ને. આજ ભૂખ એવી લાગી છે ને, મોલ તમ કેવું લિફ્ટ માં જાવ, કેવું થાય કાન માં થતું હતું કઈ કેટલું ચાલવાનું હતું? મજા આવી ને. ફાઉન્ટેન શો જોયો હતું? કેવો હતો? ચાલવામાં આપણે થોડાક ચાલીએ નહીં પણ તો એ વાંધો ના. હા સાચી વાત, સાચી વાત. જમવાનું જમવાનું કેવું દિલથી જમાડે આપણે? સર્વિસ માં તો રસોઈ ઘર ને કોઈ ના લાગે. વર્ણન ન કરી શકાય. કેવું થતું હતું મને તો કઈ સંભળાતું જ નતું કાનમાં. એટલે જમવાનું બીજું અમારે શું છે આજે? ક્યાં ક્યાં ફરી આવવાનું, કેવું રહ્યું આજે? મોર્નિંગ વી હેડ બીન ટુ સિટી ટુર એન્ડ ધ અટ્રેક્શન ઓફ ધ ડે વોઝ બુર્જ ખલીફા, ટુ ગુડ પામ જુમેરા, અનબિલીવેબલ. આ જોઈને એવું લાગે કે માનવી ધારે ને તો કેટલું કરી શકે છે, અને એનું એક્ઝામ્પલ આપણે દુબઈ પાસેથી ઉદાહરણ લઈને કરવા જેવું છે. પણ બધાને મજા આવી ને ટૂંકમાં? હવે કાલે ડબલ મજા આવશે, કાલે પણ જોરદાર આપણે મજા કરશું. આપણે કાલે લગભગ ડેઝર્ટ સફારી છે, એટલે આરામ કરજો. શાંતિથી 2-2 વાગે લગભગ ઉઠવાનું છે, આરામ. હા એમ ને, ક્યાં ક્યાં ફર્યા આજે? આજે અમે ફર્યા દુબઈ મોલ, પછી બુર્જ ખલીફા. પતંગ ચગાવ કેવું રહ્યું આજે તમને? મજા આવી ને જમવાનું? ઓથેન્ટિક, હા અઘરું છે, પણ દુબઈમાં આવું ખવડાવે એટલે મજા આવે. હાય, હાય.
અમારા નવા મહેમાન છે આજે. સારું મિત્રો, આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે. રવિ મોત સાથે મળશું, મેળે મળશું, ગામગીની મળ્યા, મેં કરણ થી દિયા ધરતી તક હરિમ થશે, જેવા તરીકે જય મંગલ, બાય બાય.